नमस्ते विद्यार्थियों, धोरण 11 विषय तत्वज्ञान। तत्वज्ञानना छेल्ला लेक्चरनी अंदर मैं तमारो जे समग्र वर्ष दरमियाननो जे सिलेबस हतो एना विषे, पहली परीक्षा, बीजी परीक्षा, त्रीजी परीक्षाना सिलेबस विषे अने आ त्रण परीक्षानी अंदर केटला मार्क्सनो क्या पाठमांथी केटला मार्क्सनो पूछाशे तेना विषे અને તમારી પહેલી અને બીજી કસોટીના જે પેપર સ્ટાઇલ હતી તેમના વિશે સમજૂતી આપી હતી। આજના લેક્ચરમાં આપણે હવે તમારું જે મેઇન પાઠ ભણવાનો છે એના વિશે શરૂઆત કરવાની છે। તમારો તત્વજ્ઞાનનો પહેલો પાઠ જે છે એ છે તર્કશાસ્ત્રની સમજ। મેં તમને આની પહેલાના લેક્ચરમાં બી કહ્યું હતું કે તમારો તત્વજ્ઞાન જે છે સિલેબસ બે ભાગમાં વહેંચાયેલો છે, તો પહેલાં તર્કશાસ્ત્ર છે અને પછી તત્વજ્ઞાન। તો એમાંનો જે પહેલો ભાગ છે તર્કશાસ્ત્રનો અને તમારી ટેક્સ્ટબુકનો જે પહેલો પાઠ છે એ છે તર્કશાસ્ત્રની સમજ। અગાઉ પણ મેં તમને કહ્યું હતું કે ભાઈ તર્કશાસ્ત્ર જે છે તમારા બધા માટે નવો વિષય છે, ધોરણ 1-10 સુધીની અંદર તમે ક્યારેય તર્કશાસ્ત્ર વિશે ભણ્યા નથી, તો સ્વાભાવિક છે તમને પહેલાં તો તર્કશાસ્ત્રની સમજ મેળવી જોઈએ। તમે જે આર્ટ્સ રાખ્યું છે, તત્વજ્ઞાન વિષય રાખ્યો છે, તો તત્વજ્ઞાનના વિદ્યાર્થી તરીકે તર્કશાસ્ત્ર શું છે તેની તમને સમજણ પડે એટલા માટે તમારી ટેક્સ્ટબુકનો 11 ધોરણની ટેક્સ્ટબુકનો પહેલો પાઠ રાખવામાં આવ્યો છે તર્કશાસ્ત્રની સમજ। તો જ્યારે પણ આપણે કોઈ પણ વિષયનો શરૂઆત કરતા હોય, અભ્યાસ શરૂઆત કરીએ, ત્યારે એ વિષય વિશે સમજણ હોવી જરૂરી છે। અને જો આપણને એ વિષયની સમજણ હોય તો જ આપણે એ વિષય સારી રીતે સમજી શકીએ, એના અભ્યાસમાં રસ પડે અને આપણને એક પ્રકારનું એની સાથે તાદાત્મ્યતા આવે। એટલે આ પાઠની અંદર આપણે તર્કશાસ્ત્રની સમજ વિશે જોઈશું, તર્કશાસ્ત્રની સંબંધિત સાથે સાથે તર્કશાસ્ત્ર શું છે એની વ્યાખ્યાઓ વિશે પણ અભ્યાસ કરીશું। ઉપરાંત જ્યારે તમારો નવો વિષય છે તર્કશાસ્ત્ર ત્યારે એનો અભ્યાસ વિશે શું છે, આવા કેટલાક મહત્વના ટોપિક કે મુદ્દાઓ જે છે એ તમારે આ પાઠની અંદર ભણવાના છે। કારણ કે આ વિષય તમારા માટે આખો નવો છે, તમારા ટેક્સ્ટબુકના પહેલા જ પાઠની અંદર તર્કશાસ્ત્ર વિશેની સમજ આપેલી છે, તર્કશાસ્ત્ર વિશેની વ્યાખ્યાઓ આપેલી છે અને તર્કશાસ્ત્રનો અભ્યાસ વિશે શું છે એની અનુસંધાનમાં કેટલીક ચર્ચાઓ કરવામાં આવી છે। પ્રસ્તાવના પછીનો તમારો બીજો મુદ્દો છે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિશે। બરાબર, હમણાં જ મેં તમને કહ્યું એમ કે ભાઈ કોઈ પણ તમે શાસ્ત્ર ભણતા હો ત્યારે એમનો અભ્યાસ વિશે હોય છે, તો આ તર્કશાસ્ત્ર છે એનો અભ્યાસ વિશે શું છે, તો ત્યાં પછીનો એટલા માટે તમારો મુદ્દો છે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિશે। તમને કદાચ ખબર નહીં હોય પણ તર્કશાસ્ત્ર જે છે એક વિજ્ઞાન છે, લોજિક। બરાબર, તર્કશાસ્ત્ર જીવ વિજ્ઞાન છે, લોજિક એટલે તર્ક। તર્કશાસ્ત્રની ગણતરી વિજ્ઞાન તરીકે થાય છે, એટલે તર્કશાસ્ત્ર જે છે એ એક વિજ્ઞાન છે। પ્રશ્ન પૂછાય એકમાં વિકલ્પમાં તર્કશાસ્ત્ર પછી ખાલી જગ્યા પછી છે તો એને લખવાનું કે એનો વિકલ્પ હોય તો લખવાનું વિજ્ઞાન છે, લોજિક ઇઝ વન સાયન્સ, તર્કશાસ્ત્ર શું છે એક વિજ્ઞાન છે। તો આપણે પ્રશ્ન એ થાય વિજ્ઞાન એટલે શું, તમે 9મા 10મા ભણી ચૂક્યા છો વિજ્ઞાન વિશે અને તમને વિજ્ઞાનની વ્યાખ્યા પણ આવડતી હશે, ફરી પાછા આપણા સિલેબસના અનુસંધાનમાં સિલેબસના ભાગરૂપે આપણે વિજ્ઞાનની વ્યાખ્યા ભણી પહેલા પરીક્ષામાં અને તમારા કોઈ પણ મટીરિયલ્સમાં કે સ્વાધ્યાયમાં પણ પ્રશ્ન આપેલો છે 1 કે 2 માર્કમાં કે ભાઈ વિજ્ઞાનની વ્યાખ્યા આપો અથવા તો વિજ્ઞાન એટલે શું, તો તમારે એની આ વ્યાખ્યા લખવાની, પહેલાં તો વિજ્ઞાનની વ્યાખ્યા, તર્કશાસ્ત્ર વિજ્ઞાન છે તો પહેલાં આપણે ખબર જોઈએ વિજ્ઞાન એટલે શું, પછી તર્કશાસ્ત્ર વિશે જોઈશું। તો વિજ્ઞાન એટલે શું, કે વિજ્ઞાન એટલે કોઈ પણ વિષયનું પદ્ધતિસરનું અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલું ચોક્કસ વિષયનું એકત્રિત અને વ્યવસ્થિત જ્ઞાન એટલે વિજ્ઞાન।
ફરી ધ્યાન રાખજો તળકવાર વ્યાખ્યા વાંચીશ વિજ્ઞાન એટલે પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલું અમુક ચોક્કસ વિષયનું એકત્રિત અને વ્યવસ્થિત જ્ઞાન એટલે વિજ્ઞાન હજુ એકવાર જોઈએ વિજ્ઞાન એટલે ચોક્કસ વિજ્ઞાન એટલે પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલું અમુક ચોક્કસ વિષયનું એકત્રિત અને વ્યવસ્થિત જ્ઞાન એટલે વિજ્ઞાન એટલે કોઈ પણ એક સબ્જેક્ટ હોય વિષય હોય અને એ વિષયને આધારે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા પદ્ધતિસરનો એ વિષયનો વ્યવસ્થિત પદ્ધતિસરનો અભ્યાસ કરવામાં આવે અને અભ્યાસ સાથે સાથે એ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે અને જ્ઞાન વ્યવસ્થિત જ્ઞાન એટલે કે વિજ્ઞાન એક એક્ઝામ્પલ આપું તમને દાખલા તરીકે જીવ વિજ્ઞાન છે તો જીવ વિજ્ઞાન જે છે બરાબર એની અંદર અભ્યાસની ચોક્કસ પદ્ધતિ છે એ ચોક્કસ પદ્ધતિ દ્વારા જીવનો અભ્યાસ કરે છે અને જીવનો અભ્યાસ કરવા માટે એ જીવોના એનું વિષય છે જીવ બરાબર તો જીવોના વિષયનું શું મેળવે છે માહિતી એકત્રિત કરે છે અને માહિતી પછી કઈ રીતે એકત્રિત કરે તો કે વ્યવસ્થિત બરાબર એમ દરેક વિજ્ઞાન હોય કોઈ પણ વિજ્ઞાન હોય એને આપણે એ દરેક પોતપોતાનું આવા ચોક્કસ પદ્ધતિ હોય છે ચોક્કસ વિષય હોય છે અને એક્શન ચોક્કસ શું હોય છે માહિતી અને આવું જ્ઞાન કે આવી જે ચોક્કસ પદ્ધતિ દ્વારા માહિતી મેળવવામાં આવે ત્યારે એ વિજ્ઞાન બને છે એટલે ફરી ધ્યાન રાખજો વિજ્ઞાન કોને કહેવાય બરાબર વિજ્ઞાનની વ્યાખ્યા વિજ્ઞાન એટલે પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલ પદ્ધતિ હોય જ્ઞાન પ્રાપ્ત કરવાની બરાબર અને પદ્ધતિ દ્વારા કોઈ પણ વિષયનું એકત્રિત અને વ્યવસ્થિત જ્ઞાન એટલે વિજ્ઞાન વિજ્ઞાનની આ વ્યાખ્યા પરથી કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે જેમ કે પહેલું અભ્યાસ વિશે નિશ્ચિત હોય દરેકે દરેક વિજ્ઞાનને પોતાનો અભ્યાસ વિષય નિશ્ચિત હોય છે નક્કી હોય છે દાખલા તરીકે મેં તમને કહ્યું રસાયણ વિજ્ઞાન હોય તો એનો અભ્યાસ વિષય રસાયણ છે ભૌતિક વિજ્ઞાન હોય તો એનો વિષય ભૌતિક પદાર્થો છે જીવ વિજ્ઞાન છે તો એનો અભ્યાસ વિષય જે તે જીવો પર છે મનોવિજ્ઞાન હોય તો એનો અભ્યાસ વિષય માનસિકતા છે બરાબર વર્તન છે એટલે દરેક વિજ્ઞાનને પોતપોતાનો વિષય નક્કી હોય છે એના વિશે જ અભ્યાસ કરે ભૌતિક વિજ્ઞાન ભૌતિક પદાર્થોનો અભ્યાસ કરે જીવ વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો છે એટલે જીવ વિજ્ઞાન સાથે આમ કોઈ લેવા દેવા નહીં રસાયણ વિજ્ઞાન તો રસાયણનો જ અભ્યાસ કરે એટલે ભૌતિક પદાર્થો સાથે આમ લેવા દેવા ના હોય એટલે કોઈ પણ વિજ્ઞાન હોય એ પોતાનું અભ્યાસ વિશે નિશ્ચિત હોય છે નક્કી હોય છે એનો જે અભ્યાસ કરતા હોય છે અને વિજ્ઞાન તે વિશે શું કહે છે બીજું વ્યાખ્યા બીજો મુદ્દો કે જે તે વિજ્ઞાન છે વિજ્ઞાન તેના વિષય અંગે માહિતી આપે છે એટલે જે વિજ્ઞાન એના વિશે માહિતી આપે ભૌતિક વિજ્ઞાન હોય તો કોના વિશે માહિતી આપવાનું ભૌતિક પદાર્થો વિશે માહિતી આપે એમણે તમને કીધું રસાયણ વિજ્ઞાન છે તો એ કોના વિશે માહિતી આપવાનું રસાયણ વિશે જીવ વિજ્ઞાન છે તો એ કોના વિશે માહિતી આપવાનું જીવ વિજ્ઞાન વિશે એ જ રીતે મનોવિજ્ઞાન છે તો મનોવિજ્ઞાન કોના વિશે માહિતી આપે તો કે માનસિક વિચારણા વર્તન એના વિશે માહિતી આપે અને દરેક વિજ્ઞાનને તેના વિશે અંગે શું આપતા હોય છે તો કે માહિતી આપતા હોય છે અને માહિતી પ્રાપ્તનું ચોક્કસ શું હોય છે પદ્ધતિસરની હોય છે આ માહિતી જે હોય છે પ્રાપ્ત કરે છે જે તે વિજ્ઞાન આપણને આપે છે એ માહિતી આડવળી અનિશ્ચિત અને તર્ક પદ્ધતિ નથી હોતી પાછળ વ્યવસ્થિત પદ્ધતિસરનું જ્ઞાન હોય છે અને એ વ્યવસ્થિત પદ્ધતિસરના જ્ઞાનને આધારે આપણને માહિતી આપે છે એટલે પ્રાપ્ત માહિતી કેવી હોય છે પદ્ધતિસરની હોય છે તમે કોઈ પણ વિજ્ઞાન લો દાખલા તરીકે ભૌતિક વિજ્ઞાન હોય તો ભૌતિક વિજ્ઞાનના પ્રયોગ થયા હોય એની ચોક્કસ પદ્ધતિ હોય પેલા પરિકલ્પના બાંધવાની પછી એના આપણે કહેવાય ને નિર્દેશો લેવાના નિર્દેશો પર પ્રયોગ કરવાનો પ્રયોગની ગણતરી કરવાની ગણતરી કર્યા પછી એના નિષ્કર્ષ ઉપર આવવાનું તારણ ઉપર આવવાનું તો આ આમ આખી
સિસ્ટમેટિકલ છે, પદ્ધતિ હોય, પદ્ધતિ દ્વારા જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને વિજ્ઞાન પ્રાપ્ત માહિતી પદ્ધતિ દ્વારા પદ્ધતિસરની હોય છે. ત્રીજું, માહિતી પ્રમાણભૂત હોય છે. અને વિજ્ઞાન દ્વારા જે માહિતી મળે છે એ હંમેશા પ્રમાણભૂત હોય છે, વિશ્વસનીય હોય છે, સર્વસ્વીકાર્ય હોય છે, સનાતન સત્ય હોય છે, ક્યારેય ખોટી હોતી નથી. દાખલા તરીકે તમે જુઓ કે ભાઈ વિજ્ઞાનનો નિયમ છે બરાબર, કે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ, કોઈ પણ પદાર્થ છે એ પૃથ્વી તરફ ખેંચાય છે, તો એ જે માહિતી આપી, જે જ્ઞાન આપ્યું, બરાબર માહિતી કેવી છે? પ્રમાણભૂત જ છે, સાબિત થયું છે. બધી જગ્યાએ પદાર્થ નીચે જ પડે છે. એટલે માહિતી પ્રમાણે જે છે પ્રમાણભૂત હોય છે. એટલે તમે કોઈ પણ જે છે વિજ્ઞાન લો, મેં હમણાં જ કીધું, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન હોય કે પછી સમાજશાસ્ત્ર હોય કે મનોવિજ્ઞાન હોય, આવા જેટલા પણ શાસ્ત્રો છે, જેટલા પણ વિજ્ઞાનો છે, બરાબર, એ બધાએ પોતપોતાનો વિષય વસ્તુ નિશ્ચિત હોય છે, બરાબર, તેના વિષયની માહિતી આપે છે, અને પ્રાપ્ત એની જે માહિતી આપે છે ચોક્કસ પદ્ધતિ તરફ પ્રાપ્ત કરેલી હોય છે. અને ચોથું, એક માહિતી જે આપે છે પાછી એ કેવી હોય છે? તો કે પ્રમાણભૂત હોય છે. તો તમને સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે ભાઈ ચાલો વાતો સમજ્યા કે ભાઈ તર્કશાસ્ત્ર એટલે વિજ્ઞાન છે અને વિજ્ઞાનની વ્યાખ્યા કરી, પણ મેઇન વસ્તુ તમને થાય કે ભાઈ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિશે શું, તર્કશાસ્ત્ર શું? તો હવે આપણે એ મુદ્દા તરફ જઈએ છીએ. તો જોજો, આ ખાસ ધ્યાન રાખજો, અત્યારે જે હું હવે જે મુદ્દો ભણાવું છું ખાસ ધ્યાન રાખજો, કારણ કે બેઝિક વસ્તુ છે, પાયાની વસ્તુ છે. આખા વર્ષ દરમિયાન 11મા 12મા કે લાઈફની અંદર આ પ્રશ્ન, આ શબ્દો તમે યાદ રાખજો. કોઈ પણ જગ્યાએ સ્પર્ધાત્મક પરીક્ષામાં, ટેક્સ્ટબુકમાં, બોર્ડમાં કે કેમ વગેરે આ પ્રશ્ન જે છે એ પૂછાય છે. એટલે ખાસ જોજો. તર્કશાસ્ત્ર માટે અંગ્રેજી શબ્દ લોજિક વપરાય છે. આપણે જેને તર્કશાસ્ત્ર કહીએ છીએ, બરાબર, એના માટેનો અંગ્રેજી વર્ડ છે લોજિક, LOGIC કે લોજિક, બરાબર. એટલે તર્કશાસ્ત્ર માટે પ્રશ્ન એવો પૂછાય, તર્કશાસ્ત્ર માટેનો અંગ્રેજી શબ્દ કયો છે? તો યાદ રાખજો, બે ભૂલ ન થાય. એટલે અંગ્રેજી શબ્દ કયો છે? તો કે લોજિક. અને આ લોજિક શબ્દ જે છે, બરાબર, તર્કશાસ્ત્ર માટેનો અંગ્રેજી શબ્દ લોજિક છે. અને એ લોજિક શબ્દ મૂળ ગ્રીક ભાષામાંથી ઉતરી આવ્યો છે. અંગ્રેજીમાં તર્કશાસ્ત્રને લોજિક કહેવાય છે. એ લોજિક વર્ડ્સ, એ લોજિક શબ્દની ઉત્પત્તિ જોવા જાવ તો મૂળ ગ્રીક ભાષાના લોગોસ પરથી ઉતરી આવ્યો છે. આ પણ પ્રશ્ન પૂછે, બરાબર, કે ભાઈ તર્કશાસ્ત્ર માટે વપરાતો અંગ્રેજી શબ્દ લોજિક મૂળ કઈ ભાષાનો છે અને કયા અર્થ થાય છે? તો શું આવશે? ગ્રીક ભાષા પરથી ઉતરી આવ્યો છે. એનો શું નામ છે? એનો અક્ષર કહ્યું છે કે લોગોસ. આ લોગોસ શબ્દ છે એના બે અર્થ થાય છે. લોગોસ શબ્દના કેટલા અર્થ થાય છે? બે. કયા કયા? તો કે ભાષા અને વિચારણા, આ બે શબ્દો જે છે એના અર્થ થાય છે. એટલે ફરીથી ધ્યાન રાખજો, હું રિપીટ કરું છું. તર્કશાસ્ત્ર માટેનો અંગ્રેજી શબ્દ કયો છે? લોજિક. આ લોજિક શબ્દ ગ્રીક ભાષાના લોગોસ પરથી ઉતરી આવ્યો છે. અને લોગસના બે અર્થ થાય છે. કયા કયા? તો કે ભાષા અને વિચાર, ભાષા અને વિચાર. તો આ જે ભાષા અને વિચારણા છે, આ બંને વચ્ચે ગાઢ સંબંધ છે, બહુ કનેક્ટેડ છે, એકબીજા સાથે જોડાયેલા છે. એનો અનુભવ તમને પણ થશે, થયો હશે કે ભાઈ ભાષા અને વિચારણા કઈ રીતે સંકળાયેલું છે, બરાબર. તો તમને ખબર હશે કે આપણે જ્યારે પણ કાંઈ પણ વિચાર કરીએ છીએ ત્યારે વિચારને વ્યક્ત કરવા માટે ભાષાની જરૂર પડે. તમને વિચાર ફરવા જવું છે, પણ તમારે માનસિક વિચારને કહેવા માટે ભાષા તો બોલવી જ પડશે, શબ્દ બોલવા જ પડશે કે ફરવા જવું છે, બરાબર. એટલે આ બે વસ્તુ, આ બે વસ્તુ વચ્ચે ખાસ સંબંધ છે, ભાષા અને કોની વચ્ચે? વિચારણા વચ્ચે. વિચારોને, તમારા કોઈ પણ વિચારો હોય, આપણા કોઈ પણ વિચારો હોય, એને વ્યક્ત કરવા માટે શું જોવે? ભાષણ. એટલે વિચારણા વ્યક્ત માટે પણ જોવું પડે ભાષણ, બરાબર. બીજી વસ્તુ કે ભાષા કદાચ હોય તમારી પાસે, પણ વિચારણા જ ન હોય તો તમે બોલી નથી શકવાના.
તમારે બોલવું તો છે પણ કઈ વિચારવું હોય તો હું તમારી સમક્ષ લેક્ચર આપું છું બરાબર ભાષાનો ઉપયોગ કરું છું મારા મગજમાં વિચારણા છે એટલે હું બોલી શકું છું પણ મારા મગજમાં કઈ વિચારણા જ ન હોય તો તમે સામે શું બોલવા એટલે એટલી ભાષા પણ નકામી અને એટલી વિચારણા પણ નકામી કારણ કે વિચારણાને વ્યક્ત કરવા માટે કોની જરૂર પડે છે ભાષાની અને ભાષાનો ઉપયોગ કરવા માટે કે ભાષા માટે કોઈ ચોક્કસ શું હોવો જોઈએ તો કે વિચાર હોવો જોઈએ એટલે લોકો શબ્દ ભાષાને વિચારણા ભાષાને વિચારણા છે ગાઢ સંબંધ છે તો તમને પાછું પ્રશ્ન એ આ તો ઠીક કે ભાષાને વિચાર ખરેખર જોવા જાય તો એની અંદર તર્કશાસ્ત્રનો અભ્યાસ જે છે એ ભાષા નહીં પણ કોનો છે વિચારણાનો છે તાર્કિક વિચારણાનો છે આ પણ પ્રશ્ન પૂછાય છે એક કે બે માર્કમાં કે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિશે શું છે તો શું આવશે વિચારણા કે તાર્કિક વિચારણા તર્કશાસ્ત્ર ભાષાનો અભ્યાસ નથી કરતું પણ કોનો અભ્યાસ કરે છે વિચારણાનો તાર્કિક વિચારણાનો અભ્યાસ કરે છે લોકો શબ્દ અર્થ બે થાય ભાષાને વિચારણા અભ્યાસ છે ગાઢ સમજી માંથી બાકી બટ લોજિક પણ તર્કશાસ્ત્ર ભાષાનો નહીં પણ કોનો અભ્યાસ કરે છે વિચારણાનો અભ્યાસ કરે છે તર્કશાસ્ત્ર ભાષાનો નહીં પણ વિચારણાનો અભ્યાસ કરે છે આ તર્કશાસ્ત્રની અભ્યાસ વિષય જે છે એ વિચારણા છે જે અને આ વિચારણા જે છે એ હંમેશા કોણ દ્વારા વ્યક્ત થાય છે તો કે ભાષા દ્વારા જ વ્યક્ત થાય છે બરાબર કે કોઈ પણ વિચાર હોય એ હંમેશા ભાષા દ્વારા વ્યક્ત થતા હોય છે તો એને આધારે એરિસ્ટોટલે બરાબર તર્કશાસ્ત્ર વિશેની જે વ્યાખ્યા આપી તે આપણે ભણવાનું છે ખાસ યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ એક માર્કની દ્રષ્ટિએ વિકલ્પની દ્રષ્ટિએ આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે કે તર્કશાસ્ત્રની વ્યાખ્યા કોણે આપેલી છે તો કોણ આવશે એરિસ્ટોટલ અને શું વ્યાખ્યા આપેલી છે તો એ આપણે ભણવાની છે એરિસ્ટોટલે આપેલી તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપું એમ પ્રશ્ન પૂછે તો હું અહીંયા જે વાંચું છું એ તમારે લખવાનું છે તો એરિસ્ટોટલની તર્કશાસ્ત્રની વ્યાખ્યા છે કે તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર છે ફરીથી એકવાર બોલું છું તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર છે હવે જો તમે વ્યાખ્યા ઊંધી લો અહીં હું લખ્યું છે મેં હમણાં જ કીધું કે તર્કશાસ્ત્રનો અભ્યાસ શું છે તો કે વિચાર તર્કશાસ્ત્રનો અભ્યાસ કોનો કરે છે કે વિચારણાનો પણ એ વિચારણા કરવા માટે ઉપયોગ કોનો કરે છે ભાષા દ્વારા કોણ કોણ ઉપયોગ કરે તો કે તર્કશાસ્ત્ર એટલે તર્કશાસ્ત્રનો અભ્યાસ શું છે વિચારણા અને વિચારણ વ્યક્ત કરવા માટે કોનો ઉપયોગ કરે છે ભાષા એટલે એરિસ્ટોટલે વ્યાખ્યા આપી કે તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતું વિચારણાનું શાસ્ત્ર તર્કશાસ્ત્ર એક વિચારણાનું શાસ્ત્ર છે અને એ શાસ્ત્ર પોતાના વિચારો કોના દ્વારા વ્યક્ત કરે છે તો કે ભાષા દ્વારા બંનેને ભાષા અને વિચારને સાંકળીને જોડીને એરિસ્ટોટલે એ વ્યાખ્યા આપી છે કે તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતું વિચારણાનું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર તો આપણે આજે અહીં સુધી રાખી મેં તમને એરિસ્ટોટલની તર્કશાસ્ત્રની વ્યાખ્યા સમજૂતી આપી ત્યાં સુધીનો આપણે અભ્યાસ કર્યો છે તો આની સાથે આપણો આજનો લેક્ચર પૂરો કરીએ છીએ